નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ એથી. એમાં કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, હેનિંગ. ત્યારબાદ નંબર 2, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનાનો અનુભવ થાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, 4. ત્યારબાદ પ્રશ્ન 3, થાળને ડાહી કે બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 24. ત્યારબાદ નંબર 4, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ચિમ્પાન્ઝી. ત્યારબાદ આગળ વધીએ. નંબર 5, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 90 થી 109. ત્યારબાદ નંબર 6, રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો સાચો જવાબ છે ઈસવીસન 1936. ત્યારબાદ પ્રશ્ન 7, મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો સાચો જવાબ છે સંપાદિત. ત્યારબાદ નંબર 8, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો મનોવલણ. ત્યારબાદ નંબર 9, માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ધ્યાન અને યોગ. નંબર 10, વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું હતું? તો ઈસવીસન 1920માં. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 11, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, ચેતન અચેતન મન. ત્યારબાદ નંબર 12, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, બચાવ પ્રયુક્તિ. ત્યારબાદ નંબર 13, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો સાચો જવાબ છે પેટરસન. ત્યારબાદ પ્રશ્ન 14, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો સાચો જવાબ છે ભાવાતીત. ત્યારબાદ પ્રશ્ન 15, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, શ્વસન તંત્રના રોગો. ત્યારબાદ પ્રશ્ન 16, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે ક્લોરોફ્લોરોકાર્બન. ત્યારબાદ પ્રશ્ન 17, 2 અથવા 2થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું? તો મુલાકાત. ત્યારબાદ પ્રશ્ન 18, ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? તો પ્રબલન. ત્યારબાદ પ્રશ્ન 19, વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નીંધ્યું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, પીટરસન. અને પ્રશ્ન 20, બિનસાંપ્રદાયિક સંકેતોને પારખવામાં કોણે વધુ કુશળ જોવા મળે છે? તો સાચો જવાબ છે સ્ત્રીઓ. હવે આપણે વિભાગ બી જોઈએ. તો વિભાગ બીમાં આપેલા પ્રશ્નોના આપણે એક વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં પ્રશ્ન 21, કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો જવાબ આવે જીભના પાછળના ભાગથી. ત્યારબાદ પ્રશ્ન 22, કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂજના પ્રયોગો કયા ટાપુ પર કરેલા છે? તો જવાબ આવે કેનેરી ટાપુ. ત્યારબાદ આગળના પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન 23, શાબ્દિક કસોટી કોને કહે છે? તો એનો જવાબ અહીંયા આપેલો છે કે જે કસોટીના ઉત્તરો એ લેખિત સ્વરૂપે આપવાના હોય તેવી કસોટીને શાબ્દિક કસોટી કહે છે. ત્યારબાદ પ્રશ્ન 24, સમૂહ માધ્યમના સાધનોના નામ આપવાના છે. તેમાં વર્તમાનપત્રો, રેડિયો, ટીવી, મોબાઈલ વગેરે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 25, મનો શારીરિક રોગ એટલે શું? તો આવા રોગો જે માનસિક હોય પણ તેની અસર શારીરિક રીતે પણ દેખાતી હોય તેને મનોશારીરિક રોગો કહે છે. ત્યારબાદ પ્રશ્ન 26, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તેનો જવાબ છે જે બી વોટસન. ત્યારબાદ પ્રશ્ન 27, સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો એમાં જવાબ આવે
અહીંયા તમે મિત્રો જવાબ જોઈ શકો છો, અહીંથી તમારે જવાબ લખી દેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 28, ઘોંઘાટ એટલે શું? તો બિનજરૂરી અણગમતો અવાજ એટલે ઘોંઘાટ. ત્યારબાદ પ્રશ્ન 29, અમલદારશાહી સંરચના એટલે શું? તો જે સંસ્થાની કામગીરી અથવા વ્યવસ્થા એ કાયદા અનુસાર નીતિ નિયમોમાં કાર્ય વિશિષ્ટીકરણના આધારે ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહે છે. ત્યારબાદ પ્રશ્ન 30, સુખના પ્રકારો જણાવો. તો સુખના બે પ્રકાર છે, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. ત્યારબાદ આપણે વિભાગસિંહના પ્રશ્નો જોઈએ. તો વિભાગસિંહના આ જે તમામે તમામ પ્રશ્નો છે મિત્રો, એ આવતીકાલે લેવાનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, એટલે આ પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના છે મિત્રો, જેથી કરીને તમે મનોવિજ્ઞાનમાં આવતીકાલે ખૂબ સારું પેપર લખી શકો. તે જ રીતે આપણે વિભાગ ડી જોઈએ. તો વિભાગ ડીના પણ આ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો અને આ પ્રશ્નો તમારે તૈયાર કરવાના જ છે. અને તે જ રીતે વિભાગ ઈ, તો વિભાગ ઈમાં પણ તમને અહીંયા જે પ્રશ્નો દેખાય છે આ તમામ પ્રશ્નો તમારે ફરજિયાત તૈયાર કરવાના છે મિત્રો, જેથી કરીને તમે ખૂબ સારા માર્ક્સ મેળવી શકો. તો મિત્રો, અહીંયા આપણું મનોવિજ્ઞાનનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.